તો ઉપરાંત જો રૂપાલાની ટિકિટ પાછી નહીં લેવાય તો વડોદરા નામદાર કોર્ટ સુધી પરસોત્તમ રૂપાલાને લાવવામાં આવશે અને હવે વડોદરાના ક્ષત્રિય વકીલો પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવશે ખરેખર આ પક્ષપાત નથી પક્ષપાત એટલે ક્ષત્રિય વિશે બોલાયો છે પણ કોઈ બી જ્યારે બેન દીકરોની વિશે વાત આવે તો ફક્ત ક્ષત્રિય નથી આવતા એમો દરેક સમાજના એ આવી જાય છે કે હિન્દુ હોય મુસ્લિમ હોય ખ્રિસ્તી હોય શીખ હોય કે દરેક જ્ઞાતિ વિશે ની આ બેન દીકરો વિશેની વાત છે તો ખરેખર આ બાબતે દરેક લોકોએ સહકાર આપવો જોઈએ ક્ષત્રિયોને થશે સમય આવશે તો એ પણ થશે હવે ધીરે ધીરે જાગૃતતા આવી છે અને થશે એવો મને વિશ્વાસ છે મેં જોયું છે એમાં આઈપીસીમાં ડિફાઈન કરેલી છે એકસો પચીસ ત્રણ ને એવી ઘણી બધી છે પછી રિપ્રેઝેન્ટ રિપ્રેઝેન્ટેશન ઓફ પીપલ એક્ટ નાઇન્ટીન ફિફ્ટી વન એમાં પણ જોગવાઈ છે એટલે ઘણી બધી એવી જોગવાઈઓ છે એ પ્રમાણે જો આ હાઈ કમાન્ડ જો કંઈ યોગ્ય એક્શન નહીં લે તો પછી અમારે કાયદાકીય પગલા લેવા પડશે જો આ બાબતે હાઈકમાન્ડ જો એ નહીં કરે તો અમારી સત્રિય સમાજ તો ઠીક છે પરંતુ દરેક સમાજની એ લાગણી દુભાશે અને આગામી જે પણ અમે જો વિડીયો જોઈને જો એ કંઈ એવી ભાષાનો કોઈ ઉપયોગ થયો થયેલ છે હા તો એ બાબતે અમે હા તો અમે દરેક સમાજમાં દરેક વકીલ મંડળમાં ક્ષત્રિય વકીલ મિત્રો તો છે જ પણ ફક્ત ક્ષત્રિય વકીલ મિત્રોની દરેક વકીલ મિત્રો કાયદાના નિષ્ણાતો છે અને આ બાબતે અભ્યાસ કરીને અને આમાં જોગવાઈ પણ આપેલી છે તો અમે એ પ્રમાણે એમને ફરિયાદ દાખલ કરાવીશું અત્યારે ફક્ત ક્ષત્રિય સમાજને ઉદ્દેશીને બોલેલા છે એટલે ક્ષત્રિય સમાજ તો છે જ પરંતુ ધીરે ધીરે આમાં બી જાગૃતિ આવી છે અને બીજા બી લોકો ઊભા થયા છે અત્યારે તમે જોઈ શકો છો તો અલ અલગ અલગ સમાજના આજે બી ફેસબુક પર કે મીડિયામાં આપેલું છે કે સિંધ સરદાર સિંધી સમાજને એ બધા અલગ અલગ સમાજ દ્વારા પણ આગળ આવ્યા છે એ લોકો પણ સાથ સહકાર આપશે જ હવે જોઈએ છે અડતાલીસ કલાકમાં એમને હાઈકમાન્ડે લે અલ્ટિમેટમ આપ્યું છે રૂપાલાની ટિકિટ રદ કરવાનું વિચારેલ છે તો એમાં અમને આશા છે અને જો નહીં થાય તો પછી બધા સાથ સહકાર અમને આપશે અને જે પણ જો આવું કંઈ ક્ષત્રિય આગેવાનો તેમજ કંઈ એ લોકો વિરુદ્ધ કંઈ થશે તો અમે